Hello friends, how are you? Today I am going to teach you Gujarati poem Chappa. Friends, Chappa शब्द सांभळीने तमने एम थशे के आ छप्पा शू छे, छप्पानो अर्थ शू थतो हशे। तो ए छप्पा ए एक साहित्य प्रकार छे। लाइक दिस गजल होय, भजन होय, धून होय, गीत होय, उर्मी काव्य होय, छांदस अछांदस आ बदा साहित्यना प्रकारों छे, तेम छप्पा पण एक साहित्य प्रकार छे। तेनु सर्जन करनार छे अखो। अखो अमदावाद पासेना जेतलपुरना वतनी हता। तेमणे ब्रह्मलीला, संतप्रिया जेवी हिंदीमां पण कविताओ लखी छे। अखाना छप्पा, अखे गीता, अनुभव बिंदु, ब्रह्मलीला, केवल्य गीता, पंचीकरण, गुरु शिष्य सवांत एमनी प्रख्यात कृतिओ छे। तेवो ज्ञानी कवि तरीके प्रख्यात छे। मध्यकालीन गुजराती साहित्यमां तेवो ज्ञानना गरबा वडला, मतलब जेना ऊपर आपणे गौरव लई शकीए एवा ज्ञानी कवि तरीके विख्यात छे। छप्पा तेमनुं समर्थ सर्जन छे। कवि अखाणी आ बे छप्पा स्वरूपनी रचनाओ छे। छप्पा शब्द चापखा परथी आव्यो छे। अखा भगते समाज पर कटाक्ष करता आ छप्पा लखेला छे। अखो भगत हमेशा पोतानुं सर्जन छप्पामां शुं काम करे छे? जीवननी शरूआतमां तेवो सोनीनुं काम करता हता। तेना पर सोनाना सिक्का चोरवानो खोटो आक्षेप थयो हतो। बाळपणमां ज माता मृत्यु पामी, पछी पिता मृत्यु पाम्या, सगी बहेन, पहली पत्नी अने पछी बीजी पत्नी पण मृत्यु पामी। आवी रीते जीवननी अंदर एवा कार्य अने मुश्केलीओ आवी जेथी तेने थयुं के आ संसारमां हवे मोह माया रही नथी। दरेक जग्याए तेमने पाखण जोवा मळ्युं। दुनियानुं दम पाखण जोई तेवो उकळी उठता हता। आ छप्पामां अखाए समाजनी रूढिचुस्तता, दूषणो, धार्मिक पाखंडो, कर्मकांड, सांप्रदायिक झगड़ा पर आकरा प्रहार कर्या छे। प्रथम छप्पामां समाजमां जोवा मळता बे परस्पर विरोधी जूथोनी वात करी छे। दरेक पेढीमां समाजे समाजे बे जूथो होय छे। एक रूढिचુસ્ત લોકોનો અને બીજું જૂથ છે એ નવીન વિચારોવાળા લોકોનું જૂથ છે। તો આમાં નવીન વિચારવાળા જૂથો પોતાના નવીન વિચારોને રજૂ કરે છે, પરંતુ આ રૂઢિચુસ્ત લોકો તેને સ્વીકારવા તૈયાર હોતા નથી અને નવી વાત કરનારને તે દબાવી દે છે। બીજા છપ્પામાં બાહ્યાચારોમાં રાજતા, બાહ્યાચાર એટલે ખોટો ડોળ કરનારા, પાખંડી અને ઢોંગી લોકો ઉપર કટાક્ષ કર્યો છે કે આ લોકો મૂરખ છે। એટલે કે તેઓ શું કરે છે? પોતે સારી વાતો એટલે કે હીરા જેવી વાતોને છોડીને પથ્થરને પસંદ કરે છે, કારણ કે એનામાં જ્ઞાન નથી, ખાલી ઢોંગ કરે છે। તેથી તેને હીરા અને પથ્થરની પરખ નથી, તેથી હીરાને બદલે તે પથ્થરને પસંદ કરી અને લે છે। હવે આપણે આ બે છપ્પા સમજીએ। પહેલો છપ્પો, એક મૂરખની એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત। આ છપ્પામાં અખાએ સમાજમાં રહેલા ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે। અખો ઉદાહરણ આપતા કહે છે કે આવા ઢોંગી એટલે કે મૂરખ લોકો જેટલા પથ્થર જુએ છે ને તેની પૂજા કરવા લાગે છે।
પાણી જોઈને તેને પવિત્ર જળ મારીને સ્નાન કરવા દોડે છે અને તુલસી જોઈને પાન તોડવા લાગે છે અને અખાને એ વાતનું બહુ દુઃખ છે કે પરમેશ્વર તો એક જ છે, તે માત્ર એક અને એક જ છે, તેના જુદા જુદા નામ છે, ફક્ત તેને ભજવાના રસ્તાઓ અલગ અલગ હોય છે। પરમેશ્વર અલગ અલગ હોઈ શકે નહીં। આમ અહીંયા અંધશ્રદ્ધા દ્વારા બાહ્યાચારની વાત અખો કરે છે। અખો અહીંયા એકેશ્વરવાદનો મહિમા દર્શાવે છે। આ બીજો છપ્પો સમજીએ। જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામા સામી બેઠા ગુડ, કો આવી વાત સૂર્યની કરે તે આગળ લઈ ચાંચ જ ધરે। અમારે હજાર વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા? અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ। આ છપ્પામાં કવિ સમજાવવા માગે છે કે જ્યાં જોઈએ ત્યાં છળ કપડ પ્રપંચ જોવા મળે છે। અહીંયા આ વાત સમજાવવા અખો ઘુવડનું ઉદાહરણ આપે છે। અહીંયા બે ઘુવડ સામે સામે બેઠા છે, એટલે કે સમાજમાં બે વિરોધી જૂથની વાત કરવામાં આવી છે। કેટલાક રૂઢિચુસ્ત લોકો નવીન વિચારો સ્વીકારવા તૈયાર થતા નથી, પરિણામે પોતાનું મૂલ્યવાન જીવન માણવાને બદલે વેડફી નાખે છે। અહીંયા માણસના સંકુચિત માનસની વાત કરી છે। ઘુવડ એક એવું પક્ષી છે, દિવસે તે જોઈ શકતા નથી, તેથી તેને સૂર્યના પ્રકાશની ક્યાંથી ખબર હોય? અહીંયા અખો ઘુવડના ઉદાહરણ દ્વારા અજ્ઞાની લોકોની વાત કરે છે। અજ્ઞાની લોકો ઘુવડ સમાન છે, તે ક્યારેય જ્ઞાનનો સૂર્ય જોઈ શકતા નથી, જ્ઞાનની વાત માનવા તેઓ તૈયાર થતા નથી, સત્યને તેઓ સમજતા નથી। જ્યારે કોઈ બે જ્ઞાની વ્યક્તિ સૂર્યરૂપી જ્ઞાનની વાતો કરતા હોય છે, ત્યારે તે પોતાની ચાંચ કરે છે। જ્યારે તેણે સૂર્યના પ્રકાશને જોયો જ નથી, તેના તો હજારો વર્ષો અંધારામાં ગયા છે, તેને ખરેખર જ્ઞાનની ખબર જ હોતી નથી। મોટાપણાનો દેખાવ કરે પણ તેનામાં સાચી મોટાઈ હોતી જ નથી, તેથી જ તે હીરાને મૂકીને પથ્થરને ઉપાડે છે। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।